નમસ્કાર. બુક્સબડીમાં અવનવા પુસ્તકોની વાત સાથે હું જિજ્ઞેશ ફરી એકવાર આપ સૌની સમક્ષ હાજર થાઉં છું. મિત્રો, આજે વાત કરવી છે ગુજરાતી સાહિત્યના એક શિરમોર સાહિત્યકાર વિનેશ અંતાણીની અને એમની નવલકથા પ્રિયજનની. મિત્રો, વિનેશ અંતાણી અને પ્રિયજન કદાચ એકબીજાના પર્યાય કહી શકાવાય એટલા ગુજરાતની અંદર પ્રખ્યાત છે અને એમની નવલકથા પ્રિયજન મને ખૂબ જ પ્રિય છે. આજે એમની નવલકથા અને વિનેશ અંતાણી બંનેની આપણે વાત કરીએ. વિનેશ અંતાણી વિશે તમને માહિતી આપું તો તેમનો જન્મ 27 જૂન 1946 રોજ નાનાવાસા માંડવી જિલ્લા કચ્છની અંદર ગુજરાત રાજ્યમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ વતન દુર્ગાપુર, તાલુકો માંડવી અને જિલ્લો કચ્છ છે. તેમના કૌટુંબિક જીવન ખૂબ પ્રેમાળ હતું અને એમને બાળપણથી જ વાંચનનો શોખ લાગ્યો હતો અને સાહિત્યના ગુણો બાળપણથી જ એમને મળી ગયા હતા. એમના અભ્યાસકાળની જો વાત કરું તો નખત્રાણા અને ભુજમાં તેમણે અભ્યાસ મેળવ્યો છે. SSC 1962 પાસ થયા ત્યારબાદ ગુજરાતી હિન્દી વિષય સાથે ભુજ મિકામે 1967 તેઓ BA થયા. ગુજરાતી અને સંસ્કૃત સાથે MA ભુજ મુકામે જ 1975 તેઓ થયા. ત્યારબાદ તેમના જીવનની કારકિર્દી ઘડનાર વ્યવસાય ક્ષેત્રે તેમણે ભુજ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તેઓ 1970 થી 75 સુધી તેમણે અધ્યાપક તરીકે તેમની ફરજ બજાવી છે. ત્યારબાદ 1975 આકાશવાણીમાં કાર્યક્રમ નિયોજક ડિરેક્ટર તરીકે સેવા આપીને તેઓ ત્યારબાદ એ પદેથી સ્વૈચ્છિક રાજીનામું તેમણે મેળવી લીધું હતું. એમની કૃતિઓની જો વાત કરું, એમણે અદ્ભુત સાહિત્ય મિત્રો ગુજરાતી સાહિત્યને આપ્યું છે અને તેમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. એમની મહત્ત્વની નવલકથાઓની જો વાત કરું તો કાફલો, અનુરવ, પલાશવન, નગરવાસી, સૂરજને પાર, દરિયો, આસુપાલો, સાતમા ચોથા માળે પીપળો, એકાંત દ્વીપ, આ એમની અદ્ભુત કહી શકાવાય એવી નવલકથાઓ છે. એમના વાર્તા સંગ્રહની વાત કરું તો કોરો સારંગ, હોલારવ, તરસ્યા કુવાનું પ્રતિબિંબ, રણઝણવું, આવા વગેરે વાર્તા સંગ્રહો તેમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. તેમની લાક્ષણિકતાઓ મિત્રો જોવા જેવી છે. ખરેખર તો પ્રયોગશીલ સર્જક છે. તેમણે ઘણું બધું પ્રયોગશીલ સર્જન કર્યું છે. કેન્દ્રસ્થ સંવેદન અને આંતરમનની ગહેરાઈઓનું સચોટ આલેખન જો શીખવું હોય તો તેમની કૃતિમાંથી આપણને પ્રાપ્ત થઈ રહે છે. પ્રતીક અને કલ્પનની મદદ લઈ ભાવને ઉપસાવવાનું વલણ અદ્ભુત રીતે તેમની કૃતિઓમાં પ્રાપ્ત થાય છે. જગતની અર્થશૂન્યતા અને માનવ વ્યવહારની શુદ્ધતા સચોટ રીતે વિનેશ અંતાણી આપણને નિરૂપી આપે છે. તેમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી, ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી અને 2000 સાલમાં સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ વતી પણ એમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે. એમને કમા મુનશી સુવર્ણચંદ્રક એનાયત થયો છે. 1993 ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ તેમને એનાયત થયો છે. ખૂબ અદ્ભુત સાહિત્ય તેમની પાસેથી મળે છે. મિત્રો, તેમની લખાયેલી અદ્ભુત નવલકથાઓ અને વાર્તાઓ આપણને સ્પર્શી જાય, પરંતુ મને જો કોઈ સૌથી વધુ સ્પર્શી હોય તો તે પ્રિયજન છે. તેની 14,000થી પણ વધારે કોપીઓ વેચાઈ ચૂકી છે. મિત્રો, 38 વર્ષ અને 17 આવૃત્તિ ગુજરાતી વિષય ભણાવતી લગભગ તમામ યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં કે કોલેજમાં આ નવલકથા પાઠ્યપુસ્તક સ્વરૂપે ભણાવવામાં આવે છે. 32 વર્ષની ઉંમરે લખાયેલા આ નવલકથા લેખકને આજે કોઈ પણ કોલેજના નવયુવાન કે યુવતીઓ જે તરવરાટ અને ઉત્સાહ સાથે મળે છે, મળતી વખતે આ નવલકથા અંગેની વાતો કરીને લેખકને ભાવભીંભોર કરીને તેઓ ભીંજવી નાખતા હોય છે. વાત કરવી છે પ્રિયજનની. મિત્રો, માત્ર 2 જ પાત્ર, ચારુ અને નિકેત, જે સંપૂર્ણ નવલકથાનો ભાર પોતાના ખભે ઉચકીને ચાલે છે અને ખૂબ અદ્ભુત રીતે નવલકથા લખાયેલી છે. એમાં પ્રતીકનો ખૂબ સુંદર ઉપયોગ થયો છે. મારે નવલકથાની બિલકુલ પણ વાત નથી કરવી, માત્ર એસન્સ છોડવી છે. તમે જ્યારે પુસ્તકમાંથી પસાર થશો, હું તમને 100% ગેરંટી આપું કે પસાર થવાની જે મજા છે એ મજા જ કંઈક નોખી છે. મિત્રો, વિનેશ અંતાણીની એક ખાસિયત છે કે તે એક જ બેઠકમાં નવલકથાને પૂરી કરે છે. જો લખતા લખતા લિંક તૂટી જાય, તમને મજા નથી આવતી, એ સ્પેશિયલી રજા લઈને એ એક સળંગ બેઠકમાં 160 કે 180 પાનાની નવલકથાઓ એક સળંગ બેઠકમાં પૂરી કરે છે. આ પ્રિયજન નવલકથા તેમણે માત્ર 5.5 દિવસમાં પૂરી કરેલી હતી અને એટલી અદ્ભુત રીતે લખેલી છે એ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. મિત્રો, આની ઘણી બધી આવૃત્તિઓ થઈ છે, ઘણા બધા એવોર્ડ એને મળ્યા છે. મૂળ કથા બિંબની જો વાત કરું તો એ તો તમારે વાંચવું રહ્યું, પણ માત્ર એક એસન્સ છોડી જાઓ કે ચારુ અને નિકેત 2 પાત્રો છે જેમણે અદ્ભુત જીવન જીવ્યું છે, બાળપણના ગાઢ મિત્રો. આ ચારુ અને નિકેત ખૂબ ગાઢ મિત્રો છે.
અને કશે પણ શબ્દ પ્રયોગ કરવામાં નથી આવ્યો કે બંને એકબીજાના પ્રેમમાં છે, છતાંય આપણે સ્પર્શી શકીએ કે બંનેને એકબીજા પ્રત્યે કેટલી બધી લાગણી છે, કેટલું બધું સ્નેહ છે, કેટલો બધો આદર છે, કેટલો બધો પ્રેમ છે. બંને જણા શહેરમાં જતા રહે છે, ભણે છે, ગણે છે, ચારુના લગ્ન થઈ ગયા છે ને બાળકો છે, વહુ છે, એનું જીવન સુખી છે, એના નાના દીકરાએ લગ્ન કરી લીધેલા છે, મોટો દીકરો બેંગ્લોરમાં ભણી રહ્યો છે, કામ કરી રહ્યો છે, આ બાજુ નિકેતે પણ લગ્ન કરી લીધેલા છે અને દીકરા છે, બહુ છે, ખૂબ અદ્ભુત જીવન જીવ્યા છે. અને વર્ષો પછી જે ચારુ છે એ પોતાના ગામ રહેવા આવી જાય છે અને થાય છે કે નાનો દીકરો સેટ થઈ ગયો છે, મોટો દીકરો બેંગ્લોર છે, તો હું હવે મારી રીતે મારા પિતાના ઘરે જઈને રહું જ્યાં મારું બાળપણ વીત્યું હતું. અને વર્ષો પછી નિકેતને પણ એવું થાય છે કે ચાલ લાવ હું જ્યાં મારું બાળપણ ગુજર્યું છે ત્યાં જઈને ફરી આવું, ત્યાં રહી આવું, પરંતુ એકલો જ જાઉં, કોઈને ન લઈ જાઉં, અહીં એકલો ફરવા નીકળે છે. ને આમ અચાનક જ બે જણાનું બજારની અંદર મેળાપ થઈ જાય છે ચારુને નિકેતનું, અને ચારુ જીત કરે છે કે બાળપણમાં જેમ સાથે રહેતા હતા એમ સાથે જ રહેશું, તું એ ગામમાં આવ્યો છે તો તારે હોટેલમાં રહેવાની કોઈ જરૂરત નથી, તું મારા જ ઘરે રહી શકે છે. અને બંને જણા સાથે 3 થી 4 દિવસ પોતા રહે છે, એક જ ઘરની અંદર એક સાથે રહે છે, અને પોતાનો જે ભૂતકાળ છે એને વાગોળે છે. ચારુ કહે છે કે એણે ખૂબ અદ્ભુત જીવન જીવ્યું છે, નિકેત કહે છે કે એણે ખૂબ અદ્ભુત જીવન જીવ્યું છે. બંને પોતાના જીવનની વાત કરે છે, પોતાના પતિની, પોતાની પત્નીની, પોતાના સંતતિઓની, પોતાના બાળકોની વાત કરે છે, પોતાના કુટુંબની, જે પરિવેશમાં રહે છે, જે સમયમાં એમણે વિતાવ્યો છે, ખૂબ અદ્ભુત જીવન જીવ્યા છે. મિત્રો, આપણને ખરેખર ઈર્ષ્યા થાય કે આટલું અદ્ભુત જીવન કોઈ જીવી શકે, આટલી જાહો જલાલી, આટલો બધો પ્રેમ, આટલો બધો સ્નેહ, આટલો બધો સુખ ખરેખર જીવનમાં હોઈ શકે ખરું? જ્યાં વિપદા નામનું કોઈ બાબત જ નથી આપણને જોવા મળતી, પણ ખરેખર આપણે જ્યારે પસાર થાય ત્યારે આપણને થાય કે ના, આવું જીવન પણ હોઈ શકે, ના આવું જીવન જીવવાની કેટલી મજા પડે. અને ખરેખર એ લોકોને જોઈને આપણા મનમાં ઈર્ષ્યા પેદા થાય, એવી અદ્ભુત જીવનની જે ગાથા છે એ લોકો રજૂ કરે છે. બહુ અદ્ભુત બંનેનો ભૂતકાળ રહ્યો છે, બંને 4 દિવસ સાથે રહીને પોતાનો ભૂતકાળ વાગોળે છે. પરંતુ 4th-5th દિવસે ચારુના મોટા દીકરાનો ફોન આવે છે કે બેંગ્લોરથી એ આવી રહ્યો છે અને એણે લગ્ન કરી લીધેલા છે અને એની માતાને એના આશીર્વાદ જોઈએ છે. અને આજે નિકેત છે એવું કહે છે કે હવે મારે અહીંથી જતા રહેવું જોઈએ, કારણ કે આપણે મિત્ર જ છે, પરંતુ તારો દીકરો જો જોશે કે આપણે 4 દિવસ એક સાથે રહ્યા છે તો એ યોગ્ય નહીં ગણાય, અને એ યોગ્ય નહીં ગણાય એના કારણે માંદો છે, છતાંય પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયો છે. અને ચારુની અસમંજસતા ખરેખર આપણને ભાવવિભોર કરી મૂકે કે જે ટ્રેનમાં બેસીને નિકેત હવે પોતાના મુકામે જતું રહેવાનો છે એ હવે પછી ક્યારેય નથી મળવાનો, એ જ ટ્રેનમાંથીનો દીકરો આવવાનો છે એની વહુ લઈને. તો આ એક ટ્રેન છે જે ટ્રેનમાંથી એનો દીકરો એની વહુને લઈને આવવાનો છે, બાબતની ખુશી મનાવે કે એ ટ્રેનમાં બેસીને એનો બાળપણનો મિત્ર હવે ફરી એકવાર, જેને આટલા વર્ષોથી ખોવાઈ ગયો હતો, જે આટલા વર્ષો પછીને મળ્યો, એ હવે જવાનો છે ને હવે પછીને ક્યારેય નહીં મળે. તો એ અસમંજસતા છે એ દરેક વાચકને ભાવવિભોર કરી મૂકે છે. મિત્રો, ચારુને છેલ્લે છેલ્લે એવું લાગે છે કે ફરી એકવાર એનો પતિ મૃત્યુ પામ્યો છે. આમ અદ્ભુત આ નવલકથાનો અંત થાય છે. મિત્રો, પ્રતીકાત્મકતા તમે જુઓ કે ચારુ છે એના ઘરમાં એક બહુ મોટી બારી છે અને બારીની બહારથી નિકેતને દરિયો જોવાનો ખૂબ ગમતો, અને નિકેતને દરિયો બહુ ગમે છે ને એટલા માટે ચારુ એ બારી પર બેસતી અને દરિયાને જોતી, અને એ જ બારી પર બેસેલી ચારુને નિકેત જોતો, એ હવાની અંદર ફરફરતા ચારુના વાળ અને એ હવામાં ફરફરતા ખાલી પાનાને ઉડતા અને ચારુના ચહેરા પર છાયેલા વિસ્મયતાને એ નિકેત તાક્યા કરતો હતો. પરંતુ વર્ષો પછી જ્યારે કેટલો મોટો બદલાવ છે તમે જો તમે જોઈ શકશો જ્યારે નવલકથામાંથી પસાર થશો, કે હવે બારીની બહારથી નિકેત કે ચારુ દરિયો નથી જોઈ શકતા. એનું કારણ છે કે હવે બારીની બહાર જોતા સરિયુના મોટા મોટા ઝાડ દેખાય છે, ક્રમબદ્ધ ઉગેલા એ ઝાડ દરિયાને અવરોધે છે અને એ દરિયાને નથી જોઈ શકતા. અને આ બાબત બતાવે છે કે આ જે સરિયુના ઝાડ છે ને એ ચારુના પતિએ વાવેલા હતા, એ હવે ખૂબ મોટા થઈ ગયા છે. તો કહેવાનો મતલબ એમ છે કે ચારુ જે બારીની બહારથી દરિયો જોતી હતી, એટલે કે નિકેતને જોતી હતી, હવે નિકેતને નહીં પામી શકે. એનું કારણ છે કે એના જીવનમાં હવે એનો પતિ આવી ગયો છે. એના પતિના સૂચક રૂપ, પ્રતિક રૂપ તરીકે બારીની બહાર ઉગેલા સરિયુના ઝાડ બતાવવામાં આવેલા છે.
તો પહેલાં જે બારીની બહાર એ ચૂતી હતી દરિયો, એ નિકેત એના જીવનમાં હતો. હવે બારીની બહાર જોયું છે તો દરિયો નથી દેખાતો. હવે નિકેત એની બાજુમાં છે, પરંતુ બારીની બહાર જોયું છે તો સરયુના ઝાડ છે. ભલે એનો પતિ મૃત્યુ પામી ગયો છે, પરંતુ એની રગે રગમાં એનો પતિ